આગળ વાત કરીએ તો જામનગરની, જામનગરમાં સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. પ્રભારી સચિવે વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી, વ્યવસ્થાઓની સમીક્ષા કરી. જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાઓ, જિલ્લામાંની રસીકરણની કામગીરીનો સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને આવશ્યક માર્ગદર્શન પૂરું પાડવા માટે પ્રભારી સચિવ શ્રી નલિન ઉપાધ્યાય જામનગરમાં આવ્યા છે, જ્યાં તેમણે કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. આજરોજ સચિવશ્રીએ જામનગરમાં કામદામ કોલોની UPSC ખાતેના કોવિડ પ્રતિરોધક રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સચિવશ્રીએ રસી લેનાર લાભાર્થી સિનિયર સિટીઝનો સાથે સંવાદ સાધ્યો હતો અને લાભાર્થીઓનો અનુભવો જણાવ્યા હતા. આ બેઠક અને મુલાકાતમાં કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિપિન ગર્ગ, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મીતાબેન જોશી, પ્રાંત અધિકારીઓ MOH ઋજુતાબેન જોશી વગેરે અધિકારીઓ જોડાયા હતા. હર્ષલ ખંજેડિયા, ZSTV, જામનગર.